મારે પેલો ગાડી બગડી ગયેલી છે, તું વાત છોડ ને લ્યા, મારે મળવા જવું છું લ્યા, હું તું બંધ થઈ જઉં લ્યા, હું પેલો અગણ ચાલુ કરીને થાકે, પણ હવે તું હું આવ મારે પેલા વગર કોમેન્ટ નથી લાગવાનું કે પેલો શું કરે છે, પેલો ગાડી બગડી ગઈ તારા ભાઈ ને ખબર નહી, ગાડી કેમ ઘેર લઈને હરો તને ભાઈ નહીં આવા એક સાલ મારા બાપા બસ શું થઈ છે ગાડી ની હવે વાટા સાથે બંધ જ થઈ ગયેલા, પણ કઈ રીતે બંધ થઈ ગયું, પાણી ભરાઈ ગયું હોય એવો બી પ્રોબ્લેમ હોય, એટલા માટે બી નહીં ચાલે, પણ એ ભાઈ સાફ આપ નહીં કરી છે ને એટલા નહીં ચાલતી છે. અરે ભાઈ શું થયું છે ગાડી, હે તો નથી કીધું મેં, કીધેલું એટલે ગેરેજ વાળા લઈને આવ્યો, પાછો મન પૂછે હું જ તને કીધું તું બગડે તો આવે. અરે ભાઈ પૂછવા પડે કે નહીં, હા તમારી ગાડી, હા ભાઈ ને તમે ગેરેજ વાળાને લેવા મોકલ્યો હતો, હા ગેરેજ વાળા, તમે તો હું ગેરેજ વાળો છું, ગાડી ને કઈક વાયરિંગ માં પ્રોબ્લેમ છે એમ લાગે, સારું ચાલો હું વાયર નાખી દઉં, હમણાં લઈને જ આવ્યો છું વાયર, પણ વાયર ના 400 રૂપિયા થશે, નાખો કરો વાયર રેવા જોઈએ ને, ઘેર થોડું નહેર તો પૈસા લેતો મારે ગાડી બગડે તો કેવા જોઈએ કે નહીં કેવા જોઈએ, નહીં લેવા પૈસા હું એ ખાલી છું. અરે એવું ના, એવું ના ચાલે હોય ને, હમણાં વાયર નાખ્યો એટલે પૈસા કેશ ગાડી હાડે મેલી છે, તું એ જફા થશે, હું હેડતો જવાનો તારે. અરે હમણાં તમારી ગાડી ચાલી જશે, ચલો મોબાઈલ પર તમારે હાલ દેવા પડે, મેં તો કરવા 2 લાખ નાખેલું તમને, પણ આ પૂરી પાછી માં નાખવા પડે શું.
હવે તમે ક્યાં ગમના કઈ રખડે કે મારો હું તમને ઓળખતો નથી અરે પણ આ તો ગાડી બગડી છે એમ કીધું એટલે હું આવ્યો મેં કીધું જવું હવે ભાઈ સારું હે સારું આવી રીતે જ ગેરેજ વાળો 400 રૂપિયા લઈ જાવ ને તો આવા નહીં લેવાના તાર ભાઈ બેઠા છે ચિંતા નહીં કરવાની ખાઈ ના ખરો